लॉकडाउन में समय में जीवन जरूरियात चीज वस्तुओं भाव वधता लोकोनी हालत हवे कफोड़ी बनी छे। कोरोना वायरस ना संक्रमण अटकावा माटे राष्ट्रीय लॉकडाउन में 36 दिवस थई गया छे। सामान्य नागरिक नी जम्मानी थाळी मोंघी थई जवा पामी छे। जम्मानी थाळी मोंघी बनवानुं कारण जीवन जरूरी आवश्यक चीज वस्तुओना भावमां 20% उपरांतनो वधारो छे। आ स्थितिमां गृहिणीओनी ऊँघ हराम थई गई छे। लॉकडाउनमां जीवन जरूरी चीजोना ट्रांसपोर्टेशनने मुक्ति आपवामां आवी होवा छतां पण जे रीते भाव वधारो जोवा मळी रह्यो छे તે દર્શાવે છે કે કેટલીક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ગ્રાહકોની મજબૂરીનો લાભ લઈને કરવામાં આવ્યો છે। રોજે રોજની મજૂરી સ્વતંત્ર વ્યવસાય કરીને આવક મેળવનારાઓની હવે હાલત કફોડી બની ગઈ છે। ખરેખર એમાં ભાવ ઓછા થવા જોઈએ અને ભાવ ઓછા કરશે તો પબ્લિકને ઘણી રાહત રહેશે, કારણ કે આજે આવકના નામે મીંડું થઈ ગયું છે, બરાબર છે। તો આ રીતે જો ખર્ચો ઓછો થાય જીવન જરૂરિયાતની વસ્તુ પર તો એમાં પબ્લિકને ઘણી રાહત રહેશે। બરાબર, ચાની લારીઓ, મીઠાઈની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લરો બંધ છે, આવક તો સેમ ટુ સેમ છે, જાવકમાં ખાલી રેસિડેન્સ વિસ્તારોમાં જ છે, કોમર્શિયલમાં છે નહીં, એટલે તો ભાવ ઘટવો જોઈએ ને। જ્યારે આવક તો એની એ જ રહી છે, જાવક ઓછી થઈ છે, મતલબ કે વસ્તુનો ફુગાવો થઈ રહ્યો છે, તો પછી વસ્તુઓના ભાવ ઘટવા જ જોઈએ। આ કેમ નથી ઘટાડતા એ સમજ નથી પડતી। એટલે દૂધ ક્યાં જાય છે એ કંઈ ખબર જ નહીં પડતી। દૂધ ઘરના વપરાશમાં તો મળી રહે છે, હવે એ જે બાકીનું દૂધ માવો બનાવવામાં કે બીજા અધર પ્રોડક્ટમાં જતું હતું એ કદાચ જતું પણ હશે, આપણને તો ખબર નથી કે ક્યાં જાય છે, પણ એનો ભાવ ઘટે એ ઈચ્છનીય છે। અચ્છા, બીજી તરફ રેસ્ટોરન્ટો બંધ છે, ખાણીપીણીની લારીઓ બંધ છે, એક તરફ દાળના, અનાજના, શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે, શું કેવું છે? ના, એટલા બધા તો આસમાને નથી આમ જોવા જઈએ તો, કારણ કે અત્યારે શું છે કે ટ્રાન્સપોર્ટેશન બી થોડું અઘરું થઈ ગયું છે, એટલા માટે એના બાકી ભાવ એટલા બધા વધારે નથી કે જે અસહ્ય હોય, વ્યાજબી છે ભાવ તો, પણ એની અવેબિલિટી થોડી સારી રીતે થાય તો સારું હોય। એટલે તમારું જે રીતના કહેવું છે એ રીતનું કે ભાઈ ભાવ તો વધારે નથી પણ આવક જે હતી પહેલા એની જ છે, પણ વપરાશ થોડો ઘટી ગયો એટલે ભાવ ઘટવો જોઈએ, બાકી ભાવ ઘટાડવાનો કોઈ સવાલ નથી। આવક જે છે એની જે વપરાશ ઘટી ગયો છે તો ભાઈ ભાવ ઘટવા જોઈએ।